હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ 100% સક્સેસમાં હું રમેશ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આવનારી MPSW અને FSW પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે તેના પેપર એનાલિસિસ કરીને જે પ્રશ્ન પૂછાય છે તેના આધારે વિવિધ સૂક્ષ્મજીવોથી જે રોગો થાય છે તે રોગો યાદ રાખવાની ટ્રીક બનાવી છે, જેમાં આજે આપણે જોઈશું ટ્રીક નંબર 28. આગળની ટ્રીકો તમે ના જોઈ હોય તો આપણી યુટ્યુબ ચેનલ, બીજી યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે ગુજરાતી GK ટ્રીક, જેની લિંક નીચેના વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને તેના ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, જેમાં ખાસ જોઈન થઈ જવો અને હજી સુધી તેને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. તેમાં પણ ડેઇલી GK ટ્રીક અને ડેઇલી GK ડોઝ, તેમ છતાં ક્લાસ 3નો સંપૂર્ણ સિલેબસ ધીમે ધીમે મૂકવામાં આવી રહ્યો છે તો સબસ્ક્રાઈબ કરી લઈ. આપણે GK ટ્રીક નંબર 28માં જોઈશું ફૂગથી થતા રોગ યાદ રાખવાની ટ્રીક. તો ફૂગથી થતા રોગ યાદ રાખવાની ટ્રીક છે અદાખ ફૂગ. અ પરથી અસ્થમા, દા પરથી દાદર અને ખા પરથી ખરજવું. તો છે ને સાવ સરળ ટ્રીક, સરળતાથી યાદ રહી જાય તેવા. ફૂગથી 3 રોગ થાય છે યાદ રાખવું: અદાખ ફૂગ, અ પરથી અસ્થમા, દા પરથી દાદર, દાદર ખસ ખરજવું. એવું 3 શબ્દો યાદ રાખવાનું છે, દાદર ખસ ખરજવું, ત્યારબાદ ખા પરથી ખરજવું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો અને ટ્રીક ગમી હોય તો લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને આપણી બીજી ચેનલની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.